મોરચાની બહેનો કલેક્ટર શ્રીને આવેદન પાઠવી ગેસમાં ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો. સરકાર શ્રી દ્વારા ગેસ સિલિન્ડર પરની સબસિડી દૂર કરી એક સાથે 150 રૂપિયા જેટલો તોતિક ભાવ વધારો જીકી દેવામાં આવતા સરકારની આ ભાવ વધારાની નીતિ સામે વિરોધ નોંધાવી બોટાદ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પ્રમુખ ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં મહિલાઓ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી સરકારનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યો છો, શું વિગત છે? આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર એ આપવામાં આવ્યું છે કે એક સાથે તોતી 150 જેવો વધારો છે ગેસમાં કરવામાં આવ્યો, જે સામાન્ય માણસને ન પોસાય. અને બીજી વાત, સબસિડીને પહેલાં જાહેરાત કરી હતી સરકારે, સબસિડી તો નથી જ આપતા. અને ઉપરથી દર મહિને આ મહિને સતત એક જ મહિનાની અંદર બે વાર જે ગેસનો ભાવ વધારો થયો એના અનુસંધાને અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જે નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડે અને આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે એવી અમારી કોંગ્રેસ મહિલા પ્રમુખની અને સમગ્ર નારીનું કહેવાનું છે કે આ ભાવ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. આજે ભાવ વધારો કર્યો છે એના કારણે જે બજેટ ઉપર કેવી અસર થાય છે? બજેટ ઉપર ખરાબ અસર થાય, કારણ કે અત્યારે મોંઘવારીનો ભાવ જોવો, બજેટ જોવો, જ્યારે જ્યાં ત્યાં જે તે જીએસટી લગાડી ત્યારે તે અમારી ગૃહિણીનો જે તે સમયે અમારું બજેટ કોરવાયું હતું. અને આજે રાત દિવસ મહિને ને મહિને જે આ ગેસનો વધારાનો ભાવ કરી રહ્યા છે એનાથી ગૃહિણીઓ બિલકુલ નારાજ છે. અને પહેલાં સાહેબ કહેતા હતા કે મારી બહેનો ચૂલો ફૂકે છે એ મને નથી ગમતું. તો સાહેબ અત્યારે 150 રૂપિયા નથી, તમે જે ભાવ વધારો કરો છો, પહેલાં સુરિતાબેન ઈરાની 350 ભાવ હતો ત્યારે રોડ ઉપર ગેસના બાટલા લઈને નીકળી ગયા હતા. અત્યારે મારા બેનને મારે પૂછવું છે કે અત્યારે તમે ક્યાં છો ભાઈ? અત્યારે એક મહિનાની અંદર બે વાર જ્યારે સતત ગેસનો ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સ્મૃતિબેન ઈરાની ક્યાં છે? એમને રસ્તા ઉપર કેમ નથી આવતા અત્યારે? આ ટૂંક સમયમાં જો ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો કોઈ કાર્યવાહી કોઈ કામ નહીં. ચોક્કસથી તો અમે મહિલા કોંગ્રેસ પ્રમુખો અને જેટલી બહેનો છે એટલી અમે અનશન ઉપર ઉતરશું.